ભૌતિક વિજ્ઞાન, કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, ફિઝિક્સ, સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ્સ. મિત્રો, વર્ગખંડમાં શિક્ષક બોલે છે અને તમને સંભળાય છે. શું તમે આ ઘટનાનું વિશ્લેષણ કોઈ વાર કર્યું છે ખરું? શિક્ષક જ્યારે બોલે છે ત્યારે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થયેલ ધ્વનિ વર્ગખંડમાં કેવી રીતે પ્રસરે છે? પ્રસરણ પામેલ ધ્વનિ આપના કાન દ્વારા કેવી રીતે ઝીલાય છે? તે જ રીતે ઋતુચક્રો, ગ્રહણો, ભરતી ઓટ, દિવસ રાત્રિનું નિયમિત પુનરાવર્તન, રાત્રે ચમકતા ખગોળીય પદાર્થો વગેરે વિશે પણ કોઈવાર વિચાર કર્યો છે? ભૌતિક વિજ્ઞાનમાં વન, આપણે કુદરતમાં બનતી કે રોજિંદા જીવનમાં બનતી આવી ઘટનાઓ માત્ર નિહાળતા જ નથી, પણ સુનિયોજિત શ્રેણીબદ્ધ અવલોકનમાંથી મળતી કોઈ ચોક્કસ વ્યવસ્થા શોધવાની છે. ટુ, આવી ઘટનાઓમાં સંકળાયેલી રાશિઓને સુસ્પષ્ટ અને અર્થસભર રીતે વ્યાખ્યાયિત કરવાની છે. થ્રી, આવા અભ્યાસોમાંથી કુદરતના નિયમો કે સિદ્ધાંતોને તારવવાના છે. અને ફોર, આમ તારવેલા નિયમો કે સિદ્ધાંતોને વ્યાપક ફલક પર ચકાસવાના છે. બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો એવા દ્રવ્ય, મેટર અને વિકિરણ, રેડિયેશનનો અભ્યાસ, દ્રવ્ય અને વિકિરણના મૂળભૂત કણોની ઉત્પત્તિ, તેમની વચ્ચેની રસપ્રદ આંતરક્રિયાઓ, તેમની સાથે સંકળાયેલ કુદરતના નિયમો વગેરેનો અભ્યાસનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનમાં થાય છે. આ સૂક્ષ્મ અતિસૂક્ષ્મ કણોથી આગળ વધીએ તો પરમાણુના ન્યુક્લિયસની વાતો આવે. અહીં ન્યુટ્રોન, પ્રોટોન, મેસોન વગેરે વચ્ચે થતી આંતરક્રિયાઓ, તેમના કારણે રચાતા આશરે 10^-14 એમ ત્રિજ્યાના ન્યુક્લિયસની ઉર્જાઓ, ન્યુક્લિયસમાં થતી સંક્રાંતિઓ, તેમને કારણે મળતા વિકિરણો વગેરે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનને લગતી બાબતો છે. ન્યુક્લિયસની આસપાસ કંઈક અંશે 10^-10 એમ ત્રિજ્યા ધરાવતી નિયત કક્ષામાં નિયત સંખ્યા સાથે ઘૂમતા ઇલેક્ટ્રોનનો, ઇલેક્ટ્રોનની સંરચનાઓ, તેમની સંક્રાંતિઓ, તેમની આંતરક્રિયાઓ, તેમના વડે પરમાણુઓને મળતા વિશિષ્ટ ગુણધર્મો વગેરે બાબતોનો પણ ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. પરમાણુઓ, એટમ્સ પણ પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને અણુઓ, મોલિક્યુલ્સની રચના કરે છે. આ પરમાણુઓ અણુમાં શાંત ન રહેતા તેઓ દોલનો કે ભ્રમણો કરતા હોય છે. અણુઓ અને પરમાણુઓમાંથી ઉત્સર્જાતા વિકિરણોના અભ્યાસથી આપણને તેમના બંધારણની સમજણ મળે છે. આવા ભૌતિક વિજ્ઞાન થકી રસાયણ વિજ્ઞાનની પણ ઘણી બધી બાબતો સમજવા મળે છે. અણુઓ અને પરમાણુઓ જથ્થાબંધ રીતે ભેગા મળીને ભૌતિક પરિસ્થિતિ અનુસાર વાયુ, ગેસ, પ્રવાહી, લિક્વિડ કે ઘન, સોલિડ પદાર્થ બનાવે છે. વળી તાપમાન અને બીજી પરિસ્થિતિઓ અનુસાર દ્રવ્યનું ચોથું સ્વરૂપ પ્લાઝમા પણ મળે છે. ખૂબ જ ઉચ્ચ તાપમાને મળતી દ્રવ્યની પ્લાઝમા અવસ્થાએ માનવજાત માટે ઉર્જાના અખૂટ સ્ત્રોતની આશા જન્માવી છે. ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થોના યાંત્રિક, ઉષ્મીય, વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, તમે હવે સમજી શકશો કે આવા વિવિધ ગુણધર્મો જાણવા અને સમજવા યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ, ઉષ્માગતિકીય, થર્મોડાયનેમિક્સ, વિદ્યુત ચુંબકીય, ઇલેક્ટ્રોમેગ્નેટિક, પ્રકાશશાસ્ત્ર, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોડાયનામિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક, વિદ્યુત ગતિકીય જેવી ભૌતિક વિજ્ઞાનની શાખાઓ વિકસી છે. યંત્રશાસ્ત્ર ન્યૂટનના ગતિના નિયમો તથા ગુરુત્વાકર્ષણના નિયમ પર આધારિત છે, જે કણો, દ્રઢ તથા વિરૂપણશીલ પદાર્થ વગેરેની ગતિ, મોશન, બળ, ફોર્સ, કાર્ય, વર્ક વગેરે સાથે સંબંધિત છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ વિદ્યુત ભાર અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત છે. કુલંબ, ઓસ્ટેર્ડ, એમ્પિયર, ફેરેડે, મેક્સવેલ જેવા ભૌતિકશાસ્ત્રીનું યોગદાન મહત્વનું છે. ઓપ્ટિકલ ફાઇબર, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની કાર્યપદ્ધતિ, પાતળા સ્તરથી પ્રદર્શિત થતા રંગો, મેઘધનુષ્ય, મરીચિકા, અરીસા અને લેન્સથી રચાતા પ્રતિબિંબો વગેરે જેવી ઘટનાઓની સમજૂતી પ્રકાશશાસ્ત્રમાં આવે છે. થર્મોડાયનેમિક્સમાં બાહ્ય કાર્ય તથા ઉષ્મા સ્થાનાંતર વડે પ્રણાલીની આંતરિક ઉર્જા, તાપમાન, એન્ટ્રોપી વગેરેમાં થતા ફેરફારોનો સમાવેશ થાય છે. ઉષ્મા યંત્રો અને રેફ્રિજરેટરની કાર્યદક્ષતા, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓની દિશા વગેરેનો અભ્યાસ થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવે છે. અનંત પરિમાણવાળા અવકાશની વાત પણ ભૌતિક વિજ્ઞાનમાં આવે. આવા અવકાશમાં
ક્વોન્ટમ મિકેનિક્સના ગાણિતીય કારકો અને તેમના સદિશો પરના ઓપરેશન અને તેમાંથી ફલિત થતી વાસ્તવિકતા ખૂબ જ રસપ્રદ છે. ભૌતિક વિજ્ઞાન આટલેથી પૂરું થઈ જતું નથી. સૂર્ય અને તેના ગ્રહમંડળને લગતા અભ્યાસનો સમાવેશ પણ ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તારા વિશ્વો, ગેલેક્સીઝ અને તેના બંધારણો, તેમની વચ્ચેના અબજો પ્રકાશ વર્ષોના અંતરો, તેમના અબજો કિલોગ્રામ દ્રવ્યના વિતરણો, તારા વિશ્વો વચ્ચેના અવકાશો, જુદા જુદા તારાઓની જીવન લીલાઓનો અભ્યાસ પણ ભૌતિક વિજ્ઞાનની એક શાખા ખગોળશાસ્ત્ર એસ્ટ્રોફિઝિક્સ અંતર્ગત કરવામાં આવે છે. મિત્રો, આમ આપણે જોયું કે ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર લગભગ શૂન્યથી અનંત સુધીનો છે. ભૌતિક વિજ્ઞાન તો શૂન્ય અવકાશોને પણ એક ચોક્કસ અવસ્થા ગણાવે છે. આમ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર લંબાઈના અતિ સૂક્ષ્મ 10^-14 m ન્યુક્લિયસની ત્રિજ્યાથી લઈ 10^-26 m તારા વિશ્વની લંબાઈના માપક્રમ સુધી વિસ્તરેલું છે. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10^40 ક્રમનો થાય. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયના માપક્રમનો વિસ્તાર 10^-22 s થી 10^18 s જેટલો મળે છે. દ્રવ્યમાનનો વિસ્તાર 10^-30 kg ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાનથી 10^55 kg અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન જેટલો છે. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર મૂળ રૂપે સ્થૂળ મેક્રોસ્કોપિક અને સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક એમ બે રસપ્રદ પ્રભાવ ક્ષેત્રો ડોમેન્સ સુધી વિસ્તરેલ છે. આ ઉપરાંત તે સ્થિત સ્ટેટિક અને ચલિત ડાયનેમિક પ્રણાલી સાથે પણ સંલગ્ન છે. આમ ભૌતિક વિજ્ઞાન એ સમય, દ્રવ્ય અને ઉર્જા સાથે પણ સંકળાયેલા છે. મિત્રો, મુક્ત પતન કરતા દ્રઢ પદાર્થનું જમીન પર પડવું અને હલકા વાયુ ભરેલા ફુગ્ગાનું જમીનથી ઉપર ઉડવું, ટાંકણી કે સોયનું પાણીમાં ડૂબી જવું, જ્યારે મોટા મોટા વાહણોનું પાણી પર તરવું વગેરે સામાન્ય દેખાતી ઘટનાઓ, કે પછી લાર્જ હેડ્રોન કોલાઇડર LHC, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર ઇટર તથા ચંદ્રયાન જેવા અત્યાધુનિક પ્રોજેક્ટ્સ આપણને જરૂરથી ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ તરફ આકર્ષિત કરે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના સીવી રામન, જેસી બોઝ, એમએન સાહા, હોમી ભાભા, એસએન બોઝ, વિક્રમ સારાભાઈ, એસ ચંદ્રશેખર વગેરે ભૌતિક શાસ્ત્રીઓના નામોથી આપ પરિચિત જ હશો.